માઠાપારે હોવાના પ્રભાવ પાડવા કારમેરાનો સંચાલક પિસ્તોલ લાવ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચે કારમેરા માલિક સહિત ત્રણને ઝડપી પાડ્યા છે. પોલીસે બે પિસ્તોલ અને ત્રણ જીવતા કારતીજને કબજે કર્યા છે. માઠાભારે શખ્સો પણ કાર ખરીદવા આવે છે. આ શખ્સો ઉપર પ્રભાવ પાડી શકાય તે માટે પોતે આ પિસ્તોલ 6 મહિના પહેલા ખરીદીને લાવ્યો હતો. અભિષેક પાનવાલાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સુરત. સુરત શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુરાચુ રીતે ચાલુ રહે, સારી રીતે રહે એ માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવેલ હતી કે સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારો લઈને ફરતા ગુનેગારો ઉપર વોચ રાખવી અને એને પકડી અને હથિયારો જમા કરાવવા, એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી. આના અનુસંધાને મહેરબાન એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબના હોય ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલ હતો અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. એ દરમિયાન પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને એક ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળે છે કે અગાઉ જુગારના કેસોમાં પકડાયેલો ઈસમ છે મધુ ઉર્ફે માધો ભુવા. આ વ્યક્તિ છે એ વરાછાની અંદર સરથાણા વિસ્તારમાં પોતે કારમેળો ચલાવે છે, ક્રિએટિવ કારમેળો મહારાજા ફાર્મ પાસે. અને એને પોતા એને હથિયારો બે મંગાવેલા છે અને એ હથિયારો એ પોતાના બીજા બે જોડીદારો છે એને આપેલા છે અને હાલમાં સીમાડા નાકા પાસે આ લોકો ત્રણેય આવવાના છે ફરીવાર એને હેન્ડઓવર કરવા માટે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ પઠિયાર અને એમની ટીમ આ ત્રણેય ઈસમોને પકડી પાડવામાં આવેલ છે. એમની પાસેથી 2 પિસ્તોલ અને 3 કારતૂસ એ મળી આવેલ છે. ત્રણેય આરોપીઓને ડીસીબી લાવી અને ડિટેલમાં ઇન્ટ્રોગેશન કરતાં આ જે મધુ ઉર્ફે માધો ભુવા છે એ ક્રિએટિવ કારમેળો કરીને કારમેળો ચલાવે છે અને પોતાને ત્યાં ગ્રાહકો આવતા હોય અને એના ઉપર પ્રભાવ પાડવા માટે પોતે હથિયારો 6-1 મહિના પહેલાં મંગાવેલ હતા. ત્યારબાદ એમને પોતાના વતનમાં જવાનું હોવાથી આ હથિયારો છે એ રસ્તામાં પકડાઈ જશે પોલીસ ચેકિંગમાં, એટલે એને આ જે 2 હથિયારો છે એ એક ઈસમ છે 37 સવસવિયા અને બીજો ઈસમ છે પ્રવીણ કોલડિયા, આમને રાખવા માટે આપેલ હતા. અને એ 3-1 મહિનાથી આ બંને ઈસમો હથિયારો લઈને ફરતા હતા અને એ પોતે સમાજમાં પ્રભાવ પાડતા હતા. આજરોજ આ બંને હથિયારો છે એને પાછા આપવામાં આવતા ત્રણેયને પકડી પાડવામાં આવેલ છે અને 2 હથિયાર અને 3 કારતૂસ એમ 40,000 રૂપિયા ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. હાલમાં ત્રણેય વ્યક્તિઓના રિમાન્ડ લેવામાં આવેલ છે, પોલીસ કસ્ટડી હેઠળ છે અને એના ડિટેલમાં ઇન્ટ્રોગેશન ચાલુ છે.